नमस्ते विद्यार्थी मित्रों, धोरण 12 कॉमर्स विषय एकाउंस नामना मूळ तत्व भाग 2 जेनू चैप्टर नंबर 4 नाणाकीय पत्रकों विश्लेषण। मित्रों अने आपणे दाखलानी शुरुआत करेल छे, तमने एक दाखलो होमवर्क में पण आपेलो हतो लास्ट विडियो में, जेमा थोड़ा विद्यार्थीओए होमवर्क पण बतावेल छे, अपलोड करेल छे, चकासू छे, सरस रीते दाखलो गणेल छे। हजू पण अमुक विद्यार्थीओ होमवर्क करता नथी, विडियो नथी जोता, तो ए विद्यार्थीओने खास विनंती के सूचना छे कि विडियो जोवो अने एनी अंदर तमने जे होमवर्क आपवामां आवेलू होय ई होमवर्क तमे जाते प्रयत्न करो अने एप्लिकेशननी अंदर अपलोड करो, जेथी करीने तमारो अभ्यास चालू रहे अने तमारो रिविजन पण थाय अने दाखलाओ याद रही सके। मित्रों એટલે લાસ્ટ વિડિયોમાં એક દાખલો તમને મેં હોમવર્કમાં આપેલો હતો, એના જેવો જ એક બીજો દાખલો પણ હું અત્યારથી સ્ટાર્ટિંગમાં તમને હોમવર્કમાં આપી દઉં છું, પછી આપણે નેક્સ્ટ દાખલાની શરૂઆત કરીએ। મિત્રો પેજ નંબર 204 ઉપર જેમાં દાખલા નંબર 6 છે એ તમારે હોમવર્કમાં ગણવાનો છે। દાખલા નંબર 6 લાસ્ટ વિડિયોમાં આપણે એક જ દાખલો હોમવર્કમાં આપ્યો હતો, બે નહોતા આપ્યા, બે આપી શકાય પરંતુ એક જ આપ્યો હતો, ને આજે પણ એક દાખલો હોમવર્કમાં તમને હું આપી દઉં છું કે છઠ્ઠો દાખલો છે એ હોમવર્કમાં કરવાનો છે। નફા નુકસાનનું પત્રક તૈયાર તમને આપી દીધું છે, એ ઉતારો કરી નાખવાનો છે, પછી નફો જે કરવેરા બાદ કરવાના હોય જે પ્રોસેસ પ્રક્રિયા છે તમારે જાતે કરવાની, એમાં ફરક એટલો આવશે મિત્રો કે એમાં પાંચમી કોલમ મેળવતી વખતે બાદબાકી કરતી વખતે માઇનસમાં પણ રકમ આવશે। તો અગાઉ પણ મેં તમને કીધું હતું કે માઇનસમાં રકમ આવે એટલે કાઉન્સમાં દર્શાવી દેવાની અને એની ટકાવારી પણ માઇનસમાં જ આવે એ પણ કાઉન્સમાં દર્શાવી દેવાની, આટલો ફરક છે। ઓકે, હવે આપણે દાખલા નંબર 7 જોવાનો છે, તો દાખલા નંબર 7ની રકમ તમારી ટેક્સ્ટબુકમાં જુઓ, પેજ નંબર 204 ઉપર દાખલા નંબર 7 મીના કંપની લિમિટેડના તારીખ 31/3/2016 અને 31/3/2017ના રોજ પૂરા થતા વર્ષના નીચે આપેલા નફા નુકસાનના પત્રક પરથી તુલનાત્મક નફા નુકસાનનું પત્રક બનાવો છો। મિત્રો દાખલા નંબર 7 મેં પત્રક અહીંયા દોરેલું છે, જે રીતે દોરતા હતા એ જ રીતે દોરવાનું છે। 6 કોલમ વિગતોના આધારે આપણે નફા નુકસાન પત્રક તૈયાર કરવાનું છે। તો મિત્રો કે નફા નુકસાન પત્રક તૈયાર કરતી વખતે જે ટાઇટલો છે કોમન ટાઇટલો એ લખી નાખવા, વિગતની કોલમમાં પહેલું ટાઇટલ કામગીરી ઉપજ કાઉન્સમાં વેચાણ, બીજું ટાઇટલ અન્ય ઉપજ, ત્રીજું ટાઇટલ કુલ ઉપજ, એટલે ટાઇટલ નંબર 1 અને 2 નો સરવાળો, અને ચોથું ટાઇટલ ખર્ચાઓ। આટલું મિત્રો આપણે લખી લેવાનું હોય છે, પછી આપણે દાખલાની વિગતમાં જોતા જાય અને એન્ટ્રી કરતા જાય। જો 7મા દાખલાની રકમ 2017 અને 16ની રકમ આપી છે આપણે, અહીંયા 16 અને 17ની એવી રીતે લખવાની રહેશે।
પહેલી જ આપણને વેચાણની ઉપજ આપી છે એટલે કામગીરીની ઉપજ કહેવાય. 2016માં કેટલી છે? તો કે 52 લાખ. બે હજાર 2017માં કેટલી છે? તો કે 45 લાખ. 2018 અન્ય આવકો આપણને આપી દીધી છે. 2016માં 10 લાખ છે. 2016ની અંદર આપણને આપી છે અન્ય આવકો 10 લાખ. 2017માં આપી છે અન્ય આવકો 2 લાખ. ચાલો, અન્ય આવકો આપી દીધા પછી તમે એનો સરવાળો કરી નાખો તો પણ ચાલે. સરવાળો આપણે કરી નાખી. ચાલો આનો સરવાળો કરો એટલે આપણને મળશે 62 લાખ. આનો સરવાળો કરો એટલે આપણને મળશે 47 લાખ. ત્યાર પછી ચોખ્ખી ખરીદી. તો કે ચોખ્ખી ખરીદી છે એ ખર્ચાઓના ટાઇટલની અંદર આવે. તો આ ખર્ચાઓમાં લખવાનું ચોખ્ખી ખરીદી. એ આપણને કેટલી આપી છે? ચોખ્ખી ખરીદીની રકમ આપણને આપી છે 2016માં 38 લાખ. 2017માં આપણને કેટલી આપી છે? 32 લાખ. ત્યાર પછી અન્ય ખર્ચાઓ આપ્યા છે 22% અને 18%. જો એની રકમ નથી આવી મિત્રો આપણને. 22% 17માં અને 18% 16માં એવું કીધું છે. પણ કાઉન્સમાં કંઈક કીધું છે. અન્ય ખર્ચાની રકમ કેવી રીતે લેવી? તો કાંઈ લખવાના અન્ય ખર્ચા. તો કે 2016માં કેટલા? તો કે 16માં કેટલા ટકા કીધા છે? તો કે 18%. કેના 18%? તો અન્ય ખર્ચાની બાજુમાં કાઉન્સમાં કીધું છે કંઈક. જો વેચાણની ટકાવારી, એનો મતલબ તે 18% જે તમને હોળમાં કીધા છે એ 18% છે એ વેચાણના કરવાના. કેના કરવાના? વેચાણ કેટલું છે 2016માં? તો કે 52 લાખ. 52 લાખને 18% કરો કેલ્સીમાં. 52 લાખ ગુણ્યા 18%, 9,36,000. એટલે આના અન્ય ખર્ચા આવશે 9,36,000. પછી 2017માં કેટલા ટકા કીધા છે? તો કે 22%. એ પણ વેચાણના. તો કે 22% કેના કરવાના? એના વેચાણના. 45 લાખના 22% કરો. પિસ્તાલીસ લાખ ગુણ્યા 22%, 9,90,000. ત્યાર પછી શું આપ્યું છે? સ્ટોકમાં ફેરફાર. હાલો, એ પણ આપણે ખર્ચાઓના ટાઇટલમાં જ લખી છે. સ્ટોકમાં ફેરફાર એ તમને કાઉન્સમાં આપ્યો, એનો મતલબ માઇનસમાં હશે. તો આપણે કાઉન્સમાં દર્શાવવાનો. 16માં તો કે કાઉન્સમાં 1 લાખ અને 17માં 2 લાખ. 16માં કાઉન્સમાં 1 લાખ આપ્યા છે અને 17માં કાઉન્સમાં 2 લાખ આપ્યા છે. જેમાં આપ્યા હોય એ રીતે આપણે દર્શાવવાના. આટલું આપણને મિત્રો આપ્યું છે અને આવકવેરાનો દર 30% કીધો છે. એટલે અહીંયા નફા નુકસાન ખાતાની વિગત પૂરી થઈ જાય છે. અને હવે આપણે બંધ કરવાનું છે.
એટલે કે ખર્ચાઓનો સરવાળો, ખર્ચાઓની અંદર ત્રણ રકમ છે, ત્રણેયનો આપણે સરવાળો કરવાનો છે. ચાલો પહેલા સરવાળો કરવાનો, 38 લાખ પ્લસ 9 લાખ 34 હજાર કાઉન્સની રકમ છે મિત્રો, એ સરવાળામાંથી બાદ કરવાના હોય તો 38 લાખ પ્લસ 9 લાખ 36 હજાર કેટલા આવશે? 38 લાખ પ્લસ 9 લાખ 36 હજાર, 47 લાખ 36 હજાર, એમાંથી માઇનસ 1 લાખ એટલે 46 લાખ 36 હજાર આપણને અહીંયા મળશે. 46 લાખ 36 હજાર એવી રીતે આ બેનો સરવાળો 2 લાખ બાદ કરવાના એટલે અહીંયા કેટલા આવશે? 32 લાખ પ્લસ 9 લાખ 90 હજાર માઇનસ 2 લાખ 39 લાખ 90 હજાર આવશે. અહીંયા 39 લાખ 90 હજાર આ શું મળ્યું મિત્રો? આપણે કુલ ખર્ચા મળ્યા. શું મળ્યું? કુલ ખર્ચાઓ. તો હવે આપણને પાંચમા ટાઇટલમાં શું મળે? કરવેરા પહેલાનો નફો. એ કેવી રીતે મળશે? તો કે કુલ ઉપજમાંથી ખર્ચાઓ બાદ કરી નાખો, 3 માઇનસ 4. તો કે કુલ ઉપજમાંથી કુલ ખર્ચાઓ બાદ કરવાના એટલે કે 62 લાખમાંથી 46 લાખ 36 હજાર બાદ કરો. 62 લાખ માઇનસ 46 લાખ 36 હજાર એટલે 15 લાખ 64 હજાર મળશે આપણને. 15 લાખ 64 હજાર એવી રીતે 17માં કુલ ઉપજ 47 લાખમાંથી કુલ ખર્ચા 39 લાખ 90 હજાર બાદ કરો. 47 લાખ માઇનસ 39 લાખ 90 હજાર એટલે મળશે 71 7 લાખ 10 હજાર 7 લાખ 10 હજાર આપણને મળશે. આ મળ્યું મિત્રો કરવેરા પહેલા નફો. હવે આમાંથી આપણે છઠ્ઠું ટાઇટલ બાદ કરવેરા કેટલા ટકા કીધા છે? તો કે 30 ટકા રકમમાં આપણને કીધા છે આવકવેરાનો દર 30 ટકા. આ 30 ટકા કેના કરવાના? તો કે કરવેરા પહેલાનો જે નફો મળ્યો ને એના 30 ટકા કરવાના. તો આપણને 15 લાખ 64 હજાર એના 30 ટકા એટલે મળશે આપણને 4 લાખ 69 હજાર 200. 4 લાખ 69 હજાર 200 આ કરવેરા છે મિત્રો. આપણે આમાંથી બાદ કરવાના હોય, કેલ્ક્યુલેટરમાં સાથે બાદ પણ કરતો જવાનું માઇનસ કરીને બરાબર, શોર્ટકટ રીત છે આપણે. 10 લાખ 94 હજાર 800 બાદ કરો એટલે 10 લાખ 94 હજાર 800. એવી રીતે આના 30 ટકા 7 લાખ 10 હજારના એક 2 લાખ 13 હજાર 4 લાખ 97 હજાર અહીંયા આપણું નફા નુકસાન પત્રક પૂરું થઈ જાય. આ જે રકમ મળી એને કહેવાય કરવેરા પછીનો નફો. 7મું ટાઇટલ કરવેરા પછીનો નફો. અહીંયા નફા નુકસાન પત્રક પૂરું. હવે તુલનાત્મક પત્ર શરૂ. જે આપણે સૂત્ર છે જ, 5મી કોલમ બરાબર 4થી કોલમમાંથી 3જી કોલમ બાદ કરતી જવાની છે. કરો બાદબાકી કેટલા આવશે જોતા જાઓ. હાલો
चलो पहला आपने मर्से वेचाण नी उपज छे एमा माइनस 7 लाख मर्से 45 लाख माथी 52 लाख बात करो माइनस 7 लाख એટલે આપણે કૌંસમાં દર્શાવવાના પછી બાદબાકી કરવાની 2 લાખ માંથી 10 લાખ જાય તો માઇનસ 8 લાખ ઈ પણ કૌંસમાં દર્શાવવાના પછી 47 લાખ માંથી બાદ કરવાના તમારે થાય કેટલા 47 લાખ છે એમાંથી બાદ કરો 62 લાખ એટલે કેટલા આવશે કરો હિસાબ 47 લાખ માઇનસ 62 લાખ એટલે એ માઇનસ 15 લાખ મળશે માઇનસ 15 લાખ ત્યાર પછી બાદબાકી કરતા જાઓ ચોખ્ખી ખરીદીની બાદબાકી કેટલી આવશે ચોખ્ખી ખરીદીની એ પણ માઇનસમાં આવશે 6 લાખ 32 લાખમાંથી 38 લાખ જાય માઇનસ 6 લાખ પછી 9 લાખ 90 હજારમાંથી 9 લાખ 36 હજાર જાય એ પ્લસમાં આવશે અન્ય ખર્ચા તો કે અન્ય ખર્ચા તમને પ્લસમાં મળે 54 હજાર એ કૌંસમાં લખવા નહીં પછી સ્ટોકમાં ફેરફાર તો કૌંસમાં જ છે એટલે કૌંસમાં જ આવશે 2 લાખમાંથી 1 લાખ બાદ કરો એટલે 1 લાખ કૌંસ છે એટલે કૌંસમાં જ આવશે બંને જગ્યાએ કૌંસ હોય એટલે અહીંયા કૌંસ કરી જ નાખવાનું ફક્ત બાદબાકી જ કરવાની હોય ખાલી ઓકે પછી 39 લાખ 90 હજારમાંથી 46 લાખ 36 હજાર બાદ કરો કુલ ખર્ચાઓ તો એ કુલ ખર્ચાઓ આપણે કેટલા મળશે માઇનસમાં 6 લાખ 46 હજાર માઇનસમાં 6 લાખ 46 હજાર પછી કરવેરા પહેલાંનો નફો બાદ કરો 7 લાખ 10 હજારમાંથી 15 લાખ 64 હજાર બાદ કરો તો આવકવેરા પહેલાંનો નફો આપણને મળશે 8 લાખ 54 હજાર માઇનસમાં 8 લાખ 54 હજાર પછી આવકવેરો 2 લાખ 13 હજારમાંથી 4 લાખ 69 હજાર 200 બાદ કરો એટલે એ પણ માઇનસમાં મળશે 2 લાખ 56 હજાર 200 2 લાખ 56 હજાર 200 માઇનસ મળી કૌંસમાં દર્શાવવાના પછી 4 લાખ 97 હજારમાંથી 10 લાખ 94 હજાર 800 બાદ કરો એટલે આવકવેરા પછીનો નફામાં ઘટાડો 5 લાખ 97 હજાર 800 મળશે 5 લાખ 97 હજાર 800 આ આપણને મળી ગઈ 5મી કોલમ મિત્રો જે કૌંસમાં દર્શાવેનો મતલબ આ ઘટાડો થાય છે કૌંસમાં નથી વધારો થાય છે બાકી બધામાં ઘટાડો થાય છે રૂપિયામાં દર્શાવ્યા હવે આપણે ટકાવારીમાં દર્શાવવા છે તો 5મી કોલમ ભાંગ્યા 3જી કોલમ ગુણ્યા 100 કરવાના એટલે આ 5મી કોલમની જે રકમ મળી એ એના ભાંગ્યા 3જી કોલમ અને એના ગુણ્યા 100 જે જવાબ કૌંસ અહીંયા ભૂલી જવાના જ્યાં કૌંસ આપ્યા છે એની ટકાવારી કૌંસમાં જ મળશે આપણને જ્યાં જ્યાં કૌંસ છે એની ટકાવારી આપણને કૌંસમાં દર્શાવવાની ભાગાકાર કરો 7 લાખ ભાંગ્યા 3જી કોલમ એટલે 52 લાખ એના ગુણ્યા 100 એટલે કેટલા ટકા આવશે કયો 13.46 ટકા આવે 13.46 પછી 8 લાખ ભાંગ્યા 10 લાખ ગુણ્યા 100 એટલે કેટલા આવશે 80 ટકા 80.00 પછી 15 લાખ ભાંગ્યા 62 લાખ ગુણ્યા 100 એટલે કેટલા આવશે 24.19 ટકા 24.19 ટકા પછી ખર્ચામાં ચોખ્ખી ખરીદી તો કે ચોખ્ખી ખરીદીની ટકાવારી કેટલી આવશે 15.79 ચોખ્ખી ખરીદીની ટકાવારી મળશે 15.79
પછી 54,000 ભાંગ્યા 9,36,000 ગુણ્યા 100 એટલે અન્ય ખર્ચાની ટકાવારી મળશે આપણને 5.77%. ઈ કાઉન્સમાં દર્શાવવાના નથી, 5.77. પછી 1 લાખ ગુણ્યા 100. હવે 1 લાખ ભાંગ્યા 1 લાખ ગુણ્યા 100 કરો જો સ્ટોકમાં ફેરફાર, એટલે 100% તમને મળશે. શું મળશે? 100%, 0.00. પછી 6,46,000 ભાંગ્યા 46,36,000 ગુણ્યા 100 એટલે કુલ ખર્ચાની ટકાવારી મળશે તમને 13.93%. 13.93. પછી આવકવેરા પહેલાંના નફાની ટકાવારી શોધો, જે આપણને મળશે 54.60. બસ અહીંયા લગી ગણતરી કરવાની છે મિત્રો. પછી આ બેની ટકાવારી સેમ ટુ સેમ હોય, મેં તમને કીધું ને છેલ્લી ત્રણેય ટકાવારી કેવી હોય, સરખી જ હોય, મૂકી દેવાની. 54.60, 54.60. તો અહીંયા મિત્રો આપણું તુલનાત્મક નફા નુકસાન પત્રક દાખલા નંબર 7 પૂરો થાય છે. 4 માર્કની અંદર મિત્રો દાખલો છે, આપણને પૂછાતો હોય છે. તો આવી રીતે તુલનાત્મક નફા નુકસાન પત્રક પૂછ્યું હોય ત્યારે આપણે ગણતરી કરવાની થાય. તો મિત્રો અહીંયા તુલનાત્મક નફા નુકસાન પત્રકનો અભ્યાસ પૂરો થાય છે. હવે તુલનાત્મક નફા નુકસાન પત્રકના દાખલા છે નહીં, બરોબર? આવી રીતે તુલનાત્મક નફા નુકસાન પત્રક તૈયાર કરવાનું હોય. હવે પછી આપણને દાખલો આવશે, એ એવો આવશે કે તુલનાત્મક નફા નુકસાન પત્રક ઓલરેડી તમને આપી દીધું છે, આમાંથી કોઈ પણ રકમ મિસિંગ હોય, છૂપી હોય, જે આપણે બીજાના આધારે મેળવવાની રહેશે, એકબીજાના આધારે ખૂટતી વિગતવાળો દાખલો આપણે હવે આવશે. અહીંયા નફા નુકસાન તુલનાત્મક નફા નુકસાન પત્રક પૂરું જે તૈયાર કરવાનું હોય એવા દાખલા અહીંયા પૂરા થાય છે. એક દાખલો તમને હોમવર્કમાં આપ્યો, એના અગાઉના વિડીયોમાં એક દાખલો પણ હોમવર્કમાં આપ્યો હતો. તો હોમવર્ક ખાસ કરવું મિત્રો, દરેક વિદ્યાર્થીને સૂચના છે કે જે કંઈ પણ હોમવર્ક આપવામાં આવે એ હોમવર્ક ખાસ કરી અને અપલોડ એપ્લિકેશનમાં કરવાનું રહેશે.